નિર્દોષ લોકોના જે જાન ગયા, પોલીસોના પણ જે જાન ગયા, અને જે આ હુમલો કર્યો એ હુમલાના વિરુદ્ધમાં એક આ મુસ્લિમોને અને જે જિહાદીઓ છે, આતંકવાદીઓ છે, એવા લોકોના ચેતવણી રૂપ આજનો આ કાર્યક્રમ છે કે હવે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવા કોઈ હુમલાઓથી કોઈ ડરી જવાનું નથી. આખા દેશની અંદર આજે એક નાનકડો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને આ એક ચેતવણી છે. ચેતવણી એવી છે કે તમે જાગે તમે સમજી લેજો, હવે આજ પછી જો આવા કોઈ કૃત્ય કરવાનો એક પ્રયત્ન પણ કરશો તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાખી નહીં લે અને તમને એનો પ્રતિકાર, તમારા હુમલાનો પ્રતિકાર કરવાની શક્તિ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં છે અને એનો પ્રતિકાર ચોક્કસ કરશે અને એની સહન કરવું પડશે. તો એની જવાબદારી એ તમારી પોતાની રહેશે. આ દેશની અંદર રહેવું હોય તો તમારે બહુ પ્રેમથી અહીંયા રહેવાની છૂટ છે, પરંતુ આતંકવાદ પ્રવૃત્તિ આ દેશનો હિન્દુ સનાતની ક્યારેય ચલાવી નહીં લે એ સમજી લેવું જોઈએ. ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જલદ કાર્યક્રમો અને આ જે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું છે સમગ્ર વિગતને શું કહેવા માંગશો? સૌ પ્રથમ આ ભારત દેશની રક્ષા ખુદ શિવજી કરી રહ્યા છે. આપણી જોડે સાક્ષાત હિમાલય રૂપી શિવજી આપણા ત્યાં બિરાજમાન છે, જેનું રક્ષણ આખા ભારત દેશનું રક્ષણ જો શિવજી કરી રહ્યા હોય અને એવા શિવ ભક્તો ઉપર આતંકવાદી હુમલા થાય, સૂર્યોની કાવતરા રૂપે હુમલા થાય, ચારે બાજુથી હુમલા થાય, તો આ દેશની ગલી ગલીમાં શિવ ભક્તો છે, તો આ શિવ ભક્તો સાખી નહીં લે. આ બરાબર ધ્યાનમાં આતંકવાદી પ્રવૃત્તિ કરનારાને મગજમાં લેવાની જરૂર છે. અને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સમગ્ર જગ્યાએ દેખાવનો કાર્યક્રમ છે, આજે દેખાવો છે, પણ આતંકવાદી સામે લડવા માટે બધાએ એક થવાની જરૂર છે. આ દેશમાંથી એને જાકારો આપવાની જરૂર છે. એ લોકોની જોડે કોઈ વ્યવહાર ના થાય એવું આપણે ગોઠવવું પડશે. અને આ દેશની જ્યારે ખરેખર શિવજી જ રક્ષા કરી રહ્યા હોય અને ગલી ગલીમાં શિવ ભક્ત હોય તો દરેકે વિચારવાની જરૂર છે કે આ પ્રવૃત્તિ તો એક વખત અમે કરીને ભાગી જઈશું, પણ બીજી વખત આ શિવ ભક્તો કોઈ ખૂણામાંથી કોઈને બાકી નહીં રાખે આતંકવાદીઓને. આ સમજવાની જરૂર છે અને આ ચેતવણી વિશ્વ હિન્દુ પરિષદ આપે છે. Yeah.
سيدنا